Sal, vedi. Ove tu ho? E a mai mea nenda per la se 48 vedi, perché 48 vedi. Bija divase biji, biji 70 sal vedi. To bagi thaine tene ketli sal vedi. Tene bagi thaine ketli sal vedi. To pehla divas ni ane bija divas ni bes બે દિવસની સાલનો આપણે સરવાળો કરીએ તો આપણને ખબર પડે કે કુલ સાલ વેચી એટલે આપણે શું કરવું પડે કુલ કેટલી સાલ વેચી તો શું કરવું પડે સરવાળો તો આ શેની નિશાની છે સરવાળાની નિશાની છે બરાબર ઉમેરવાના છે હવે જો આ એકમનો સરવાળો કરીશું પછી આ દશકનો કરીશું હવે 8 છે કેટલા છે આ 8 તો આપણે આંગળી વડે એક આંગળીમાં 3 3 છે બરાબર વેડા ગણીશું જુઓ તમે આ કાપા છે જોયું તમે આ કાપા છે આ 1 2 3 1 2 3 1 2 3 બરાબર તો પહેલા આપણે 8 ગણીશું જુઓ 1 2 3 4 5 6 7 ને 8 8 ગણ્યા એટલે ત્યાં મોટો મૂકી રાખવાનો પછી કેટલા છે 7 હવે એની નીચેથી આપણે કેટલા ગણીશું 7 1 2 3 4 5 6 અને એક આ 7 અંગૂઠાના બે વેડા અને એક આ બરાબર હવે આપણે ભેગા કરીશું આ એક તો છે એટલે આ એક ગણી લેવાનું પહેલા પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 હવે 15 જવાબ આવ્યો એકમનો એકમનો 15 જવાબ આવ્યો તો 15 એ 15 મૂકી દેવાય નહીં 15 જવાબ આવ્યો તો 15 એ 15 ના મૂકી દેવાય આ એકમ છે અને આમાં એકમ કોણ છે 5 10 વત્તા 5 બરાબર 15 થાય ને એટલે આ 5 આપણે અહીં મૂકીશું બરાબર હવે 5 મૂકી દીધા હવે એક વધ્યો એટલે વધી પડીએ 15 નો 5 જો વધી પડીએ એટલે અહીં એક મૂકીશું બરાબર હવે આ વધીને આપણે ગણી લેવાની છે બરાબર વધીને આપણે ગણી લેવાની છે હવે આપણે આ એક ગણી લેવાનો એટલે જુઓ હું આંગળી વડે હાથની આંગળી વડે પહેલા એક ગણી લો એક ગણ્યો પછી એની નીચેથી ચાર ગણવાના છે તો જુઓ 1 2 3 અને 4 પછી કેટલા છે 1 હવે આપણે બધા ભેગા કરીશું 1 2 3 4 5 અને 6 દશકનો જવાબ કેટલો આવ્યો 6 એટલે દશકનો જવાબ દશકની નીચે એટલે 60 વત્તા 5 બરાબર 65 થયા એટલે કુલ સાલ વેચી બરાબર કુલ સાલ વેચી કુલ સાલ વેચી હવે અહીંયા આગળ જુઓ નેહા 29 વર્ષની છે તેની માતાની ઉંમર 58 વર્ષ છે નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે હવે અહીં સમજવા જેવી વાત છે કે નેહાની ઉંમર 29 વર્ષ છે એની માતા 58 વર્ષની છે તો નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે તો એની માતાની જે ઉંમર છે એમાંથી આપણે નેહાની ઉંમર સુવર્ણાની બાદ કરવાની એટલે આપણને ખબર પડે કે કેટલા વર્ષ મોટી છે એની મમ્મી તો 58 વર્ષ 58 વર્ષ માતાની ઉંમર બરાબર નેહાની ઉંમર કેટલી છે 29 વર્ષ 29 વર્ષ નેહાની
ઉંમર. હવે જો એની માતાની ઉંમરમાંથી નેહાની ઉંમર વાત કરીએ કે ખબર પડે કે એની મમ્મી કેટલા વર્ષ મોટી છે. હવે જો હવે અહીંયા બાદબાકી કરવી પડે એની માતાની ઉંમરમાંથી નેહાની ઉંમર વાત કરીએ કે ખબર પડે કે એના મમ્મી કેટલા વર્ષ મોટા છે. તો આ બાદબાકીની નિશાની છે. શેની નિશાની છે? બાદબાકીની નિશાની છે. હવે જો 8માંથી 9 બાદ કરવાના કીધા છે, ઓછા કરવાના કીધા છે, તો નાની સંખ્યા 8 9 કરતા નાના છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં, 8માંથી 9 બાદ ના થઈ શકે. એટલે બાજુવાળા પાસેથી આપણે એક રસ્તો લઈ લઈશું, હોય 10 બરાબર. 5 પાસેથી એક રસ્તો લઈ લીધો, એક લીધો, 5 પાસેથી એક લઈ લીધો, એટલે કેટલા વધે? 4. કેટલા વધે? 4. હવે જો 10 ના 8 કેટલા થાય? 18. કેટલા થાય? 18. તો 18 માંથી આપણે આનો સરવાળો કરવાનો, 10 વત્તા 8 18, 18 માંથી 9 બાદ કરવાના. તો જો 18 ગુણ્યા કરો, 1 2 3 4 5 6 7 8 9, 10 11 12 13 14 15 16 17 18. એમાંથી કેટલા કાઢ? 9. 18 માંથી કેટલા બાદ કરવાના છે? ઓછા 9. તો 9 ઓછા કરીએ, જુઓ 1 2 3 4 5 6 7 8 9 ઓછા કર્યા, 9 કાઢી નાખ્યા આપણે. 9 ઓછા કર્યા, બાદ કર્યા, કેટલા બધા ગણી લેવાના મીંડા? 1 2 3 4 5 6 7 8 9. 18 માંથી 9 જાય એટલે 9 બરાબર. હવે અહીંયા આગળ જુઓ, આ કેટલા છે? 4. 4 માંથી કેટલા ઓછા કરવાના છે? 2. તો આપણે ખાલી 4 આંકડે બનાવી દેવાની, 1 2 3 અને 4 આંકડે બનીને. કેટલી ઓછી કરવાની છે? 2. તો 1 ઓછી કરી, 2 ઓછી કરી, કેટલા વધ્યા? 1 અને 2. તો એના મમ્મી, નેહાની મમ્મી કેટલા વર્ષ મોટા છે? 29 વર્ષ. કેટલા વર્ષ મોટા છે? 29 વર્ષ મોટા છે. તો લખવાનું કે નેહાની માતા મોટા છે બરાબર. 29 વર્ષ એના મમ્મી, નેહાની માતા 29 વર્ષ, નેહાની માતા મોટા છે બરાબર. 29 વર્ષ આ દાખલામાં બરાબર ખબર પડી ગઈ. હવે અહીંયા આપણે બીજા બાદબાકીના દાખલા શીખી આપણે. હવે આપણે શું કીધું છે? પહેલા આપણે એકમની બાદબાકી કરવાની. આ દશકા વાળી છે, બાજુવાળા પાસેથી દસકો લેવો પડે, કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. હવે આપણે શું કીધું છે કે 2માંથી 6 બાદ કરો. હવે આ 2 છે એટલે કે 6 બાદ કરો તો નાનીમાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો આપણે પહેલા એકમની બાદબાકી, પછી દશકની. આ બાદબાકીની નિશાની છે. 7 પાસેથી એક દસકો લઈ લઈએ, એક દસકો લઈ લીધો બરાબર. 7 પાસેથી એક દસકો લઈ લીધો એટલે 7 જોડેથી એક લીધો એટલે કેટલા વધે? 6. 6 વધે, 7 માંથી એક લઈએ એટલે 6. હવે અહીંયા સરવાળો કરો, 10 વધે કેટલા થાય? 12. હવે 12 માંથી 6 ઓછા કરવાના છે. ખબર પડી તમને? વેડા વડે થાય અને આ નહીં, વેડા વડે પણ. તો 12 કરવાના આપણે. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 કર્યા આટલા સુધી. કેટલા ઓછા કરવાના છે? 6 ઓછા કરવાના છે. આપણે 6 ઓછા કરીએ, 1 2 3 4 5 અને 6 ઓછા કરી દીધા, 6 ઓછા કરી દીધા બરાબર. હવે કેટલા વધ્યા એ ગણી લેવાના. 6 કાઢી નાખ્યા આપણે, આ આંગળીના વેઢામાંથી 6 કાઢી નાખ્યા. હવે કેટલા વધ્યા એ જુઓ, એક વધી ગણવા પડે, 1 2 3 4 5
કેટલા વધે 6 હવે 6 માંથી 3 ઓછા કરો તો આપણે આંગળી બનાવીએ તો ચાલે આ બરાબર 1 હાથની 5 આંગળી 1 હાથની 5 ને 1 6 6 આંગળી થઈ ગઈ 6 માંથી કેટલા ઓછા કરવાના છે 3 કાઢ બાદ કરવાના છે 3 તો 1 2 અને 3 બાદ કરી દીધા કેટલી વધી આંગળીઓ 1 2 અને 3 ચલો કુલ કેટલો જવાબ આવ્યો 36 જવાબ આવ્યો હવે અહીંયા આગળ જુઓ આ એકમની બાદબાકી કરીશું તો 4 માંથી 5 ઓછા કરો તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં એટલે બાજુવાળા પાસેથી આપણે 10મો લઈ લીધો 8 પાસેથી 10મો લઈ લીધો બરાબર 10 લઈ લીધા કઈ કેટલા રહે 7 કેટલા રહે 7 હવે 10 ના 4 કેટલા થાય 14 14 માંથી 5 ઓછા કરવાના છે તો મીંડા કરવા હોય તો પણ કરી શકાય તો જુઓ આ 14 મીંડા કરવાના કેટલા 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 મીંડા કરી દીધા કેટલા ઓછા કરવાના છે 5 5 કાઢી નાખવાના 1 2 3 4 અને 5 કાઢી નાખ્યા હવે કેટલા મીંડા વધ્યા છે જુઓ તમે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા રહે 9 14 માંથી 5 ઓછા કરીએ એટલે કેટલા રહે 9 હવે 7 માંથી આપણે કેટલા ઓછા કરવાના કીધા છે 4 તો અમે આગળ બનાવી શકાય તો જુઓ આ 5 આંગળી એક આ 6 આંગળી અને એક આ 7 આંગળી થઈ એક હાથની 5 6 અને 7 આંગળી માટે કેટલી ઓછી કરવાની 4 તો 1 2 3 અને 4 કા આંગળી કાઢી નાખી કેટલા વધ્યા 1 2 અને 3 કેટલો જવાબ આવ્યો 30 વત્તા 9 બરાબર 39 જવાબ આવ્યો હવે જુઓ 4 માંથી 7 ઓછા કરો હવે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં એટલે આ 70 70 છે ને 70 વત્તા 4 બરાબર 74 40 વત્તા 7 બરાબર 47 એટલે આ 70 છે ને આ 4 74 40 વત્તા 7 47 હવે આ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય 7 પાસેથી 10 બોલે આ 70 છે ને 70 છે તો 70 પાસેથી 10 બોલે લઈએ એટલે કેટલા રહે 6 બરાબર અને 10 ના 4 કેટલા થાય 14 થાય કેટલા થાય 14 હવે 14 માંથી 7 ઓછા કરો તો ભેગા પણ ગણી શકાય 14 ભેગા કરવાના 14 ગણવાના ને આમાંથી 7 કાઢી નાખવાના તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 14 થયા કેટલા કાઢવાના છે 7 તો 7 અહીંથી કાઢવામાં માંડીએ 1 2 3 4 5 6 અને 7 કાઢી નાખ્યા આટલા સુધી કાઢ્યા હવે કેટલા બધા જુઓ 1 2 3 4 5 6 અને 7 કેટલા બધે 7 હવે જુઓ 14 માંથી 7 જાય એટલે કેટલા રહે 7 હવે આપણને શું કીધું છે કે 6 માંથી 4 ઓછા કરો તો 6 આપણે બનાવી શકાય બરાબર 6 માંથી 4 બાદ કરો ઓછા કરો તો એક હાથની 5 આંગળીને એક 6 આંગળી બની ગઈ ખબર પડે છે જો 1 2 3 4 અને 5 અને 6 છ આંગળીમાંથી કેટલી આંગળી કાઢવાની છે 4 તો જુઓ 1 2 3 અને 4 આંગળી કાઢી કેટલા વધ્યા જુઓ 1 અને 2 તો 20 વત્તા 7 બરાબર 27 જવાબ આવ્યો હવે અહીંયા આગળ જુઓ 90 વત્તા 2 92 90 વત્તા 2 92 80
બેમાંથી ચાર બાદ કરો તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય ના એટલે 90 છે આ કેટલા છે 90 બરાબર એટલે આ 9 પાસેથી 1 દસકો લઈએ આપણે 1 દસકો આમાંથી લઈ લીધો 9 પાસેથી એટલે કેટલા રહે 8 કેટલા રહે 8 1 દસકો આપણે લઈ લીધો 9 પાસેથી એટલે 8 રહે 10 ને કેટલા થાય 12 કેટલા થાય 12 12 માંથી કેટલા ઓછા કરવાના 4 તો જુઓ આપણે 12 ગણી કાઢવાના આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 ગણ્યા 12 માંથી કેટલા ઓછા કરવાના છે 4 તો જુઓ આ 12 ગણી કાઢ્યા એમાંથી 4 ઓછા કરી દીધા કાઢી નાખવાના 1 2 3 અને 4 કાઢી નાખ્યા 1 4 કાઢી નાખ્યા હવે નીચેથી ગણવાના કેટલા બાકી રહે છે તો 1 2 3 4 5 6 7 ને 8 કેટલા 8 હવે 8 માંથી 8 જાય 8 માંથી 8 જાય તો કશું વધે ના વધે તમારા મમ્મી તમને 8 બોર આપે અને તમે 8 ને 8 બોર ખાઈ જાઓ તો પછી કશું વધે ખરું ના વધે બરાબર તો 8 માંથી 8 જાય એટલે 0 જવાબ શું આવ્યો 8 જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો 8 ચલો બાળકો તમને આ દાખલાની અંદર બરાબર ખબર પડી ગઈ તો ઘરે તમારે નોટની અંદર એકદમ સુંદર અક્ષરે નોટની અંદર આ દાખલા લખવાના આ રીતે આ પહેલા આ લખવાનું પ્રક્રમ જરૂર પક્ષીઓ આવે પક્ષીઓ જાય ભાગ 3 પહેલા એક દાખલો ગણવાનો પછી બે લીટી છોડીને બીજો દાખલો ગણવાનો પછી બે લીટી છોડીને ત્રીજો દાખલો ગણવાનો અને આ સરસ મજાના ખાના પાડી અને પછી આ દાખલા ગણવાના તમારા નોટની અંદર આ દાખલા ગણજો અને તમારા મમ્મી પપ્પાની જોડે બેસજો અને તમારા મમ્મી પપ્પાને કહેજો મમ્મી કે પપ્પા હોય એમને કહેવાનું કે બીજા આવા દાખલા તમને લખ્યા આપે અને તમે જાતે ગણવા માટે પ્રયત્ન કરજો પછી જ્યારે સારા ફૂલશે ત્યારે હું તમારા નોટની ચકાસણી કરીશ ચલો બાળકો આવજો